જેતપુરના મેવાસા ગામે ક્રૂબકો કંપનીના યુરિયા ખાતરની થેલીમાંથી ધૂળ અને પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો આ અંગે ખેડૂતો દ્વારા ખેતીવાડી અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે ખેતીવાડી અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી મેવાસા સહકાર્યથી ક્રુપકો કંપનીનું મેં ત્રણ ખાતર લીધેલું છે ખાતર હું નાખતા મેં જોયું તો એમાં ઝીણી ઝીણી કાકરી અને એવું મેં દેખાતા મેં આખી થેલીને ને સાયણે હું એ સાયરી તો એમાંથી પાંચસો ગ્રામથી એક કિલોની ઉપર ધૂળ એમાં નીકળેલી છે અમુક ઠેલીઓમાં અને ત્રણ ઠેલી લીધી ત્રણે ત્રણમાં માં માટી તો છે અત્યારે રવિ પાકની સીઝન હોય ચણા ઘઉંની અંદર આ પુષ્કળ પ્રમાણમાં ખાતર નખાતું હોય તો આ કૌભાંડથી ખેડૂતને એક મોટી મસ્ત મોટી નુકસાની જ આવે અને ખેડૂતો કોઈ જોતા નથી એ લોકો તો ખાતર આવે એટલે સીધું ખેતરમાં નાખી દે છે એને એ પણ ખબર નથી પડતી કેટલી દૂર છે એટલા માટે અમે સરકારને વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે તમે જે ક્રુપકો કંપનીનું જે સોળ લોટ નંબર સોળનું છે એની જે વેચાણ છે અટકાવી દો નતર ખેડૂતોને બહુ મસ્ત મોટી નુકસાની જાય અને આ કૌભાંડ વધતું જાય નકર આજના આગળના દિવસોમાં પર કોઈ કાર્યવાહી કરવા નો આવી ખેતીવાડી સાહેબ ખેતીવાડી સાહેબ કોઈ કાર્યવાહી નહીં કરે તો આગળના દિવસોમાં અમે જાતે જઈ અને જનતા રેડ કરશું અમને ફરિયાદ મળેલી છે અત્યારે હાલ તો અમે ત્યાંથી નમૂના લઈને લેબોરેટરીમાં જ મોકલશું પૃથ્થકરણ માટે યુરિયા છેતાલીસ ટકા નાઇટ્રોજન છે કે નહીં એ તો હવે રિપોર્ટ આવશે ત્યારે જ ખબર પડશે